દામનગર શહેરમાં આવેલા સત્યનારાયણ મંદિરના મહંત અને સુપ્રસિદ્ધ કથાવક્તા પરમ પૂજ્ય ભક્તગીરી માતાજીના હસ્તે ગુરુપૂજન સમૂહ પૂજા કરવામાં આવી હતી, જેમાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર એ જલારામ બાપાના નામથી પ્રખ્યાત છે. આજે જલારામ બાપા તેના પરચા અને ભક્તિ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. જલારામ બાપાના ભક્તોનો રાહ બતાવનાર તેના ગુરુ ભોજલરામ બાપા હતા. જલારામ બાપાને તેના ગુરુ ભોજલરામ બાપાએ ભક્ત જલારામની ભક્તિ અને લોકસેવાનો એક રાહ ચીંધ્યો અને ભક્ત જલારામ બાપાએ પોતાના ગુરુએ આપેલ જ્ઞાન અને રાહ મુજબ ચાલીને એક નવો રાહ બનાવ્યો અને સૂત્ર આપ્યું કે જ્યાં રોટલો ત્યાં હરી ધડકો અને તેને દેને ટુકડે ભલા લેને કા હરી નામ. આ માત્ર સાથે છે અને ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલીને આજે ભક્ત જલારામ વિશ્વ પ્રસિદ્ધ બનીને પૂજાવા લાગ્યા છે. પોતાના ગુરુની આજ્ઞાથી અને તેની પ્રેરણાથી જલારામ બાપાએ શરૂ કરેલ સદાવ્રત આજે પણ અવિરત ચાલી રહેલ છે. જલારામ બાપાએ અત્યારે આદ્ય ગુરુનું સ્થાન લઈ ચૂક્યા છે. આજના આ પવિત્ર દિવસે વીરપુરમાં જલારામ ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને બાપાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દેશભરમાંથી ઉમટી પડ્યા છે અને આદ્ય ગુરુના આશીર્વાદ લેવા આવી પડ્યા. આજનો દિવસ ગુરુનો દિવસ છે. આજનો દિવસે દર્શકોને ગુરુ પૂર્ણિમાને ખૂબ ખૂબ વધાય. સુરેશ ભલ, ZS TV, જેતપુર. ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત ગ્રહ બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ગુરુ એટલે સો શિક્ષક બરાબર એક માં પણ કહેવાય છે અને આપણે જે જ્ઞાન આપે તે પણ આપણા ગુરુ જ કહેવાય છે. નાનપણથી આપણને શિક્ષક જે ભણાવે તે પણ ગુરુ કહેવાય છે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે બધા તેમના ગુરુને દર્શન કરવા જાય છે, પ્રણામ કરે છે, ગુલાબના ફૂલ ધરે છે, હાર ધરે છે. નાના બાળકોને પણ આપણે શીખડાવીએ છીએ કે ગુરુ પૂર્ણિમા દિવસે આપણે તમારા ભગવાન ટીચરોને ગુરુજીને કંઈક ગિફ્ટ ફૂલ પણ આપજો એમ, અને ગુરુ પૂર્ણિમા વિશે કાંઈ બી કહેજો અને તમે વાકાવાડીને તમારા ભગવાનને તમારા ગુરુને પ્રણામ કરજો અને ચરણ સ્પર્શ કરજો.